નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી. તલાલાના પાણીકોઠાનો તાંત્રિક અને 10 લોકોની ધરપકડ થઈ છે. આ મુદ્દે અમને અનેક ફોનો આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને કચ્છથી અનેક લોકો લૂંટાઈ ચૂક્યા છે અને અનેક લોકો છેટક્યા છે. જે લોકો લૂંટાયા છે તેમના ફોન આવ્યા છે. અમે પોલીસને સંપર્ક કરવાનું તેને કીધું છે. પોલીસે 90 લાખની ઓફિશિયલી જાહેરાત કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે, પરંતુ અનેક લોકો છે, કરોડો રૂપિયા લોકોએ લૂંટ્યા હોય તેવું આ ફોન કોલ્સ ઉપરથી લાગી રહ્યું છે. 4 લોકો હજુ ફરાર છે, જેમાં તલાલાના પાલા જ્વેલર્સ જે છે તેના વિશાલ સોની છે. આ વિશાલ સોની સહિત 4 લોકો ફરાર છે. હવે આ તાંત્રિકે કોને કોને કેટલાનો ચૂનો શું કારણથી લઈ ગયો એ હવે સાંભળો. ચોંકાવનારો આંકડો છે. 700 કરોડનો વરસાદ કરવાનું કહીને રાજકોટના રામભાઈ નામના એક વ્યક્તિ છે, તેની પાસેથી 25 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. 700 કરોડનો વરસાદ કરવાની લાલચ આપીને 25 લાખ રૂપિયા રાજકોટવાળા રામભાઈ પાસેથી ખંખેર્યા છે. આ સિવાય રાજકોટના રાજુભાઈ પટેલ, જેની પાસે 2500 કરોડનો વરસાદ કરવાનું કહેવામાં આવ્યું, લાલચ આપવામાં આવી હતી 2500 કરોડનો વરસાદ, તેને પણ આ રીતે માતાજી સાક્ષાત્કાર કરાવ્યો અને તેને પણ આ રીતે ચીટિંગ કરીને તેની પાસેથી લગભગ 35 લાખ રૂપિયા અને 3200 તોલા સોનું તેની પાસેથી ખંખેરી લેવામાં આવ્યું. સોનાનો નાગ બનાવવાની પણ છેલ્લે નાગ જે છે એ સોનાનો બનાવી આપવાનો, જેને લઈને પણ આ સોનું છે તે ખંખેરવામાં આવ્યું તેવું જાણવા મળ્યું છે. અમદાવાદનો સતીશ પટેલ, જેને 600 કરોડના વરસાદની લાલચ આપવામાં આવી હતી, 7.5 લાખ રૂપિયા તેના ખંખેરવામાં આવ્યા. આ સિવાય 11 તોલા સોનું છે આ અમદાવાદના સતીશ પટેલ પાસેથી ખંખેરવામાં આવ્યું. અમદાવાદ બાજુના ગામના એક સરપંચ છે, જેનું નામ હજુ સુધી પોલીસે જાહેર નથી કર્યું, તેમની પાસેથી 11 લાખ રૂપિયા અને 11 તોલા સોનું ખંખેર્યું છે. વેરાવળનો યુસુફભાઈ કરીને એક ઘાંચી છે, તેની પાસેથી 11 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. જ્યારે બામણાસા ગામના વિજયભાઈ કરીને અને અન્ય એક વ્યક્તિ છે, તેની પાસેથી માયા ખોદીને કાઢી આપવાના પૈસા ખંખેરવામાં આવ્યા છે, લગભગ 4 લાખ રૂપિયા. આમ 90 લાખથી પણ વધારે રૂપિયાઓ આ લોકોએ ખંખેર્યા છે. આ એમણે સ્વીકાર્યું છે પોલીસ તપાસની અંદર. હજુ આવા અનેક ગુજરાતની અંદર અનેક લોકો છે જેને આ લોકોએ ચીટિંગ કર્યું છે, જેના નામના હજી ખુલાસા નથી થયા, લગભગ આગામી દિવસોમાં થશે. કહેવાનો મતલબ એ છે કે આ લોકો જે લોકોના અમને ફોન આવ્યા, અમારો કોન્ટેક કર્યો છે, આ વિડીયો જોઈને અમારા નંબર ફેસબુક ઉપરથી લઈને, એ લોકોનું કહેવું છે કે આ લોકો મૂસો છે તેમને સામેથી જતો હતો, ત્યાં બરોડા ગયો હતો, કચ્છના એક ભાઈને ખખેરો છે, ત્યાં જાય છે અને આ પૈસા વરસાદ કરવાની ઓફર આપતો હતો, લોકોને લાલચમાં ફસાવતો હતો અને આ લાલચના આધારે લોકો છે તે આમાં ફસાયા છે. બીજી ખબર એ છે કે ઠાધાર રેન્જનું ગામ છે, ગીરગઢડા નજીકનું, ગીરગઢડાનું ગામ છે અને જશાધાર રેન્જનું ખીલાવડ ગામ છે. આ ખીલાવડ ગામમાં સિંહોની પજવણી કરવી 2 યુવાનોને ભારે પડી છે. આ બંને યુવાનોની જશાધાર વન વિભાગે વિડીયોના આધારે ધરપકડ કરી છે. આ જોઈ શકાય છે વિડીયોની અંદર, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે માદા સિંહને પજવણી કરવામાં આવી રહી છે, બત્તી કરવામાં આવી રહી છે અને સિંહણને પાઇપ લઈને મારવા દોડવામાં આવી રહ્યો છે, તેના ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો છે. આ બંને જે વ્યક્તિ છે તે નવા ઉગલા ગામના હોવાનું જાણવા મળ્યું છે અને આ બંનેની વન વિભાગે અટકાયત કરી છે. બંનેએ સિંહની પજવણી કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને વાયરલ થયા બાદ વન વિભાગ એલર્ટ થયું હતું. વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને આ વિડીયોના આધારે આ 2 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રીજી ખબર એ છે કે ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા અને આ સૂત્રાપાડાની અંદર જે GSCL કંપની ચાલે છે, આ કંપનીમાં કોલસાની જરૂર હોય છે અને જે કોલસો છે તે ટ્રકો મારફતે અન્ય જગ્યાએથી અહીંયા પહોંચાડવામાં આવે છે, પરંતુ રસ્તામાં જ આ કોલસો કાઢી લેવામાં આવતો અને અન્ય જગ્યા વસ્તુ તેની અંદર ડુપ્લિકેટ જેવો કોલસો ભરી દેવામાં આવતો, મતલબ કે એનાથી ક્વોલિટી ડાઉન હોય એવો કોલસો એમાં અન્ય અંદર મિક્સ કરી દેવામાં આવતો હતો અને આ એક મસ્ત મોટું કૌભાંડ હતું. આની પોલીસને જાણ થઈ હતી અને ગીર સોમનાથ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી, તેના ઉપર નજર રાખી હતી. 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જે ખેડૂત છે, જે જ્યાં વાડી વિસ્તારમાં જે કોલસી છે તેને ઠલવવામાં આવતી હતી એને પકડવામાં આવ્યો છે. એ સિવાય એક ટ્રક ડ્રાઈવર છે અને અન્ય 1 લોકો છે. આ 3 લોકોને પકડવામાં આવ્યા છે. ગીર સોમનાથ SP આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તો આવો જાણીએ ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજા સમગ્ર મામલે શું કહી રહ્યા છે. સૂત્રાપાડામાં ગેંગ પકડી છે, કેટલા લોકોની આ ગેંગ છે ને કઈ ચોરીને અંજામ આપતી? સૂત્રાપાડા પોલીસ પાસે ફરિયાદ આવેલી કે જે કોલસાની સપ્લાય થાય છે પીપાવાવ પોર્ટથી GSCL કંપનીમાં, એ કંપનીમાં કોલસો જે આવે છે એ કોલસાની ગુણવત્તામાં કંઈક પ્રોબ્લેમ છે. એના આધારે, એ અરજીના આધારે પોલીસે તપાસ કરતાં
ડ્રાઈવરોની પૂછપરછ કરતા વધારે વ્યવસ્થિત રીતે તપાસ કરતા એમાં એક આખી ગેંગ અમને મળી છે, જેમાંથી 3 આરોપી અમે અત્યાર સુધીમાં પકડ્યા છે. ટ્રાન્સપોર્ટનો માલિક, ડ્રાઈવર અને જે વાડીનો માલિક હતો, જ્યાં પ્રક્રિયા ચાલતી હતી એ વાડીનો માલિક. આ લોકોની એમઓ એવી હતી કે પીપાવાવ પોર્ટથી ટ્રક જ્યારે નીકળે ત્યારે કોઈ જગ્યાએ રસ્તામાં કોઈની જમીન ભાડે રાખી અને ટ્રકમાંથી અમુક કોલસો કાઢી લેવાનો અને ત્યાર પછી બાકીનો હલકી ગુણવત્તાનો કોલસો એમાં મિક્સ કરી અને જે તે કંપનીને સપ્લાય કરવામાં આવતો હતો. આ બાબતે હજી ઊંડાણપૂર્વક તપાસની જરૂર છે. કદાચ અન્ય જિલ્લાઓમાં પણ અત્યારે અમે ટીમ મોકલી છે અને અન્ય જિલ્લાઓના આરોપી પણ એમાં નીકળવાની શક્યતા છે. આરોપી ક્યાંના છે સર? અત્યારે જે અમે આરોપી પકડ્યા છે એમાં એક ગોરધનભાઈ જોશી છે, જે પોરબંદર જિલ્લાના છે. પછી ટ્રક ચાલક છે સંગ્રામ, એ જામનગર જિલ્લાનો છે. અને એક આરોપી છે ઉનાનો છે. અત્યારે અમારી પાસે જે વિગત છે, આ વાડી અમને છેલ્લા 4-1 મહિનાથી ભાડે રાખેલી, ત્યાર પછીની એ સિવાય અન્ય કોઈ જગ્યાએ કરતા હોય એ જ્યાં સુધી અમે મુખ્ય આરોપીને નહીં પકડીએ ત્યાં સુધી એ આપણે નહીં કહી શકીએ. સર, કેટલા આમાં મુખ્ય આરોપી તો હજુ પકડાયો નથી, પણ કેટલા આરોપી હજુ નીકળી શકે છે? હજી આમાં મને લાગે છે કે ઘણા બધા આરોપી નીકળશે, પણ મુખ્ય આરોપી અત્યારે હું આપને કહું તો અમે જે ટ્રક માલિક છે, જે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર જેના નામે છે એ માલિકને અમે પકડી લીધો છે. જે વાડીનો માલિક છે, જેની પાસેથી વાડી ભાડે રાખવામાં આવી હતી, એને પકડી લીધો છે. એ સિવાય અમુક 1-2 આરોપીઓની અમે તપાસમાં છીએ, એના નામ આપને યોગ્ય સમય. કોલસાનું શું કરતા? હજી અમારી પાસે વિગત નથી આવી. જેવી વિગત આવશે તરત આપણે ફીડબેક આપીશું.